તો ડુંગળીની આવકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડનો નિર્ણય. ખેડૂતો પાસેથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ડુંગળી ખરીદી કરશે. તો દરરોજ 100 ગાડીને જ એન્ટ્રી આપવામાં આવશે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોનિયા મારી સાથે જોડાયા છે. મયુર, રાજકોટ માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. બિલકુલ ભાવિની, છેલ્લા એક સપ્તાહથી ડુંગળીના ભાવો સતત નીચા જઈ રહ્યા છે. તેને લઈને ગોંડલ યાર્ડની અંદર આંદોલન પણ ચાલ્યું હતું. હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે માટે રોજ 100 ગાડીને જ એન્ટ્રી આપવામાં આવશે. 100 ગાડીથી વધુ સ્ટોક હશે તો તેને હોલ્ડ ઉપર રાખવામાં આવશે. આ ઉપરાંત હરાજીની અંદર પણ યાર્ડના જે ડિરેક્ટરો છે તે કરડી નજર રાખશે, જેથી કરીને ડુંગળીના નીચા ભાવની હરાજી ના થાય. જો ડુંગળીનો ભાવ ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ નીચો ભાવ થશે તો તે હરાજી રદ કરવા અથવા તો અટકાવી દેવાની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે. દરરોજની સ્ટોક મર્યાદા છે તે યાર્ડ દ્વારા લાગુ કરી દેવામાં આવી છે, એટલે ખેડૂતોને પણ એક આશા જાગી છે કે જેટલો સ્ટોક છે એ એકાએક એક જ દિવસની અંદર ખલાસ ના થાય અને તેમને ભાવ છે તે જળવાઈ રહે. હવે જોવાનું એ રહેશે કે હરાજીની અંદર ખેડૂતોને કેટલા ભાવો મળે છે. આભાર માહિતી માટે.